સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે તાલુકા પંચાયત ખાતે તાલુકા પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી, જેમાં પ્રમુખ ઉપપ્રમુખ માટેના એક એક ફોર્મ ભરાતા ચૂંટણી અધિકારી ડીકે પટેલ દ્વારા પ્રમુખ તરીકે વર્ષાબેન દિલીપસિંહ મકવાણા તથા ઉપપ્રમુખ તરીકે કતુસિંહ પરબતસિંહ રાઠોડની બિનહરીફ તરીકે જાહેર કર્યા હતા. પ્રાંતિજ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ પ્રાંતિજ તાલુકા પંચાયત ખાતે તારીખ 16/3/2021 રોજ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ માટેની ચૂંટણી માટેના ફોર્મ ભરવામાં આવ્યા હતા અને 17/3/2021 રોજ તાલુકા પંચાયતના વિશાળ સભાખંડમાં જિલ્લા ચૂંટણી અધિકારી ડીકે પટેલ, પ્રાંતિજ મામલતદાર એચપી બગોળા, તાલુકા વિકાસ અધિકારી નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પરંતુ તાલુકા પ્રમુખ તથા ઉપપ્રમુખ માટે એક એક ફોર્મ ભરાયા હતા, જેને લઈને ઉપસ્થિત ચૂંટણી અધિકારી ડીકે પટેલ દ્વારા પ્રમુખ તરીકે વર્ષાબેન દિલીપસિંહ મકવાણા તથા ઉપપ્રમુખ તરીકે કતુસિંહ પરબતસિંહ રાઠોડના નામની જાહેરાત કરી સત્તાવાર પ્રમુખ ઉપપ્રમુખની ઘોષણા કરી હતી. તો નવા વરાયેલા પ્રમુખ ઉપપ્રમુખ દ્વારા ઉપસ્થિત અધિકારીઓ તથા ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ સભ્યોના આભાર માન્યો હતો. તો તાલુકા સદસ્યો તથા ગ્રામજનો દ્વારા પ્રમુખ ઉપપ્રમુખને હાર પહેરાવી મોઢું મીઠું કરાવ્યું હતું અને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તો પ્રમુખ ઉપપ્રમુખ દ્વારા પોતાની ઓફિસમાં બ્રાહ્મણો દ્વારા પૂજાવિધિ બાદ પ્રવેશ કર્યો હતો. તો ઊંછા ગ્રામજનો તથા પ્રમુખના સમર્થકો દ્વારા તેમના ગામની મહિલા તાલુકા પંચાયત ખાતે તાલુકા પ્રમુખ તરીકે વર્ષાબેન મકવાણા બિનહરીફ ચૂંટાઈ આવતા ડીજે સાથે વરઘોડો કાઢવામાં આવ્યો હતો. સંજય રાવલ, JDSTV, પ્રાંતિજ. પ્રાંતિજ તાલુકા પંચાયતની આજની આ પ્રથમ સભાની અંદર પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રીની વરણી કરવાની હતી અને આ બાબતે પ્રમુખ તરીકે માત્ર એક જ ઉમેદવારી થયેલી હતી અને ઉપપ્રમુખ તરીકે પણ એક જ ઉમેદવારી થતો આજ રોજ મકવાણા વર્ષાબેન દિલીપસિંહ એમને પ્રમુખ તરીકે આપણે બિનહરીફ વરણી કરવામાં આવેલી છે. સાથે સાથે રાઠોડ કતુસિંહ પરબતસિંહ એમની બિનહરીફ ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવેલી છે અને આજની આ પ્રથમ સભામાં માત્ર પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવાની કાર્યવાહી કરવાની હતી અને એ કાર્યવાહી પૂર્ણ થયેલી છે અને એ સિવાય અન્ય કોઈ કામગીરી ન રહેતો આજની આ સભા આ કામગીરી કરી અને સભા પૂર્ણ કરેલ છે. ભારતીય જનતા પાર્ટીએ મારા પર વિશ્વાસ રાખીને પ્રમુખ પદ આપી છે તો હું ભારતીય જનતા પાર્ટીનો આભાર, ખૂબ ખૂબ આભાર માનું છું.